કોરોના મહામારીમાં સેકન્ડ લાઇન વોરિયર્સ ગણાતી પોલીસ લોકડાઉન સફળ બનાવવા પોતાના જીવનના જોખમે રાતદિન ખડે પગે પ્રજાની પડખે ઊભી છે. તેવા સમયે પોલીસ પોતાની ફરજ સાથે સેવાના કામો અને પ્રજાહિતના કામો કરતી પણ નજરે ચડી હતી. તો કેટલીક જગ્યાએ પોલીસને કડવા અનુભવો પણ થયા છે. ત્યારે કડોદરા પોલીસના હેડ કોન્સ્ટેબલે કોરોના મહામારીમાં પ્રજાલક્ષી સંદેશ સાથે ગીત રેકોર્ડિંગ કરી સોશિયલ મીડિયા દ્વારા રજૂ કરી પ્રજાના દિલમાં પોલીસની વિશિષ્ટ છબી ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ ગોયલે લોકડાઉનની ફરજ દરમિયાન પ્રજાલક્ષી સંદેશ આપવા માટે એક યુક્તિ વિચારી કોરોના મહામારીમાં ફ્રન્ટલાઇન વોરિયર સેવા ડોક્ટર સહિતના હોસ્પિટલ સ્ટાફ પોલીસ અને સફાઈ કામદારોની નિસ્વાર્થ સેવાનું વર્ણન કરતા એક ગીત રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વહેતું કર્યું હતું. એક અઠવાડિયા જેટલા સમયગાળા દરમિયાન હેડ કોન્સ્ટેબલે ફરજ બાદના સમય દરમિયાન મિત્રો રાજ પરમાર, અજયસિંહ શેખાવત, અજય બાગલે અને ઇલિયાસ શેખ સાથે મળી નિસ્વાર્થ ભાવે કડોદરા વિસ્તારના વિવિધ લોકેશન મેળવી 2009 રિલીઝ થયેલી દૂર ફિલ્મનું એ ફેસલા કેસે ઝૂકે ગીત રેકોર્ડિંગ કરી સોશિયલ મીડિયામાં વહેતું કરતા માત્ર 2 દિવસ જેટલા ટૂંકા ગાળામાં કડોદરા પંથકમાં યુવાનોને હૈયે લોકપ્રિય બન્યું હતું. હેડ કોન્સ્ટેબલના આ સરાહનીય કામગીરીની નોંધ ઉપર અધિકારીઓ લીધી હતી. પ્રજાલક્ષી સંદેશમાં પોલીસ પ્રજાને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા માટેની અપીલ કરે છે અને સોશિયલ ડિસ્ટન્સમાં એકબીજાની ફક્ત તનથી દૂર રહેવા કહે છે અને મનથી એકબીજાની સાથે રહેવા અપીલ કરે છે અને કોરોના મહામારીને હિંમતથી સામનો કરી પોલીસને સહકાર આપવા જણાવે છે. નિર્મલ પટેલ, ZS TV, કડોદરા. જી, આપનું નામ અને તમારો પરિચય. જી નમસ્તે. મારા પ્રિય ભારત દેશવાસીઓ, મારું નામ ગિરિરાજસિંહ અશોકસિંહ ગોહિલ, કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્ય. જી, તમે કોરોનાને લઈને પ્રજાલક્ષી જે સંદેશ બનાવ્યો છે એમાં શું છે અને કયા હેતુસર આ સંદેશ બનાવવામાં આવ્યો છે? હાલમાં જે આપણા દેશમાં કોરોના 19 લઈને પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે તેના અનુસંધાને એક વિડીયો બનાવ્યો છે જેની અંદર હાલમાં પોલીસ, ડૉક્ટર્સ, નર્સ, સફાઈ કર્મચારીઓ કઈ રીતે પોતાના જીવના જોખમને ધ્યાને લઈયા વગર પોતાના જીવના જોખમને મદદ કરે છે. જી, આ સંદેશ, આજે પ્રજાલક્ષી જે સંદેશ છે એમાં કયા પ્રકારનો ઉલ્લેખ છે અને લોકોને કેવી અપીલો કરવામાં આવી છે? સૌ પ્રથમ તો આપણે લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરવાનું છે. જરૂર પડે ઘરની બહાર નીકળીએથી મોઢા ઉપર માસ્ક પહેરવાનું છે. લોકોની સાથે ઓછામાં ઓછી 1 મીટરની દૂરી બનાવીને રાખવાની છે. હાથને વારંવાર સેનેટાઇઝથી ધોવાના છે વગેરે. ગિરિરાજભાઈ, આ ડોક્યુમેન્ટરી બનાવવા માટે તમને કોનો કોનો સહયોગ મળી રહ્યો હતો અને ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટનો કેવો સહયોગ રહ્યો હતો? સૌથી પહેલાં તો હું પોલીસ ડિપાર્ટમેન્ટને બિલોંગ કરું છું, તો મારું પોલીસ ડિપાર્ટમેન્ટ, મારા સિનિયર ઓફિસર, જ્યારે મેં આ વાતની જાણ મારા ઉપરીઓને કરી ત્યારે અમને ખૂબ સારી પ્રેરણા સર તરફથી મળી. બીજી વાત આપણે કરીએ કે અક્ષય કુમારનું એક કેસરી ફિલ્મ આવ્યું હતું, એમાં તમે એક ગીત ગાયું હતું કે તેરી મિટ્ટી મેં મિલ જાવા, તો અમારા દર્શકો મિત્રોને મનોરંજન માટે 2 ઘડી તમે સંભળાવશો એવી વિનંતી છે. જી, તલવારો પે સર વાર દિયે અંગારો મે જિસ્મ જલાયા હૈ તબ જાકે કહી હમને સર પે યે કેસરી રંગ સજાયા હૈ. જી, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ તો હાલ અમારી ચેનલ થકી કોવિડ-19 જે સામે બાદ ભીડવા માટે લોકોને તમે કેવો સંદેશો આપશો? સૌ પ્રથમ હું તમામ ભારત દેશવાસીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે
લોકડાઉનનો સંપૂર્ણપણે પાલન કરો, બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળો, ઘરની બહાર જરૂરિયાત મુજબ નીકળવા ઉપર મોઢા ઉપર માસ્ક બાંધો, હાથને વારંવાર સેનેટાઈઝથી અથવા સાબુથી ધોવો વગેરે.